સામાન્ય કાળના 29માં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે અંત્યોખાના સંત ઇગ્નાસનું પર્વ ઉજવે છે. જે માણસ પોતાને માટે સંપત્તિ ભેગી તો કરે છે પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી તેની દશા કેવી થાય છે તે પ્રભુ ઈસુ આજના શાસ્ત્રપાઠમાં દ્રષ્ટાંત કથા દ્વારા આપણને સમજાવે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 12માં અધ્યાયના વચનો 13-21. ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું, ગુરુજી, મારા ભાઈને કહો કે વારસામાં મને ભાગ આપે. ઈસુએ તેને કહ્યું, ભલા માણસ, મને તમારો ન્યાયાધીશ કે ભાગ વહેંચનારો કોણે નિમ્યો? પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું, જોજો, કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો, કારણ માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ જ જીવનનું સાર સર્વસ્વ નથી. પછી ઈસુએ તેમને એક દ્રષ્ટાંત કથા સંભળાવી. એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો. તે મનમાં વિચાર કરવા લાગ્યો, મારે શું કરવું? મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી. તેણે વિચાર્યું, હું આમ કરીશ, હું મારો કોઠાર તોડી પાડીને મોટો બંધાવીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમતા એકઠી કરીશ અને પછી મારા જીવને કહીશ કે અરે ભલા જીવ, વર્ષો સુધી ચાલે એટલી મતા તારી પાસે ભરેલી છે, હવે આરામ કર અને ખાઈ પીને મજા કર. પણ ઈશ્વરે તેને કહ્યું, અરે મૂરખ, આજે રાતે જ તારે તારો જીવ સોંપી દેવો પડશે, પછી તે જે બધું ભેગું કર્યું છે તે કોને જશે? જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરે છે પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી તેની આવી દશા થાય છે. બાપી કે મિલકત દીકરાઓને વારસામાં મળે એ મિલકતના ભાગ કરવામાં ક્યારેક સગા ભાઈઓ વચ્ચે ખટરાક થઈ જાય. આવો એક કિસ્સો ઈસુ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને ઈસુ એમાં હસ્તક્ષેપ કરે એવી વિનંતી કરવામાં આવે છે. ઈસુ આવી દુનિયાદારીની બાબતમાં ન પડવાનું પસંદ કરે છે પણ આ તકનો લાભ લઈ સંતોષ કેળવવાનું શિક્ષણ આપે છે. હું જે કંઈ છું, વોટ આઈ એમ, અને મારું જે કંઈ છે, વોટ આઈ હેવ, એનો જો મને સંતોષ હોય તો હું જીવન માણી શકીશ. સંતોષનો દુશ્મન છે લોભ. લોભ હું જે કંઈ છું અને મારું જે કંઈ છે તે મને માણવા દેતો નથી. લોભ મને કહે છે કે તું શિક્ષક છું એ પૂરતું નથી, તારે તો આચાર્ય હોવું જોઈએ, ગ્રામ પંચાયતના સભ્ય હોવું જોઈએ, ગામના સરપંચ હોવું જોઈએ. શિક્ષક તરીકે મને એટલું બધું માન મળે છે પણ લોભ મને કહે છે જો તું સરપંચ હો તો ગામનું એકે એક જણ તને સલામ ભરશે. મારું પોતાનું 2 માળનું મકાન છે, 2 વ્હીલર છે, પણ મને લોભ કહે છે ઘરમાં એસી હોવું જ જોઈએ, આટલી FD હોવી જ જોઈએ, 4 વ્હીલર હોવું જ જોઈએ. લોભ મને મારું 2 વ્હીલર માણવા દેતો નથી. લોભ મને મારા પાડોશી સાથે સરખામણી કરાવે છે. ગુજરાતી કહેવત મુજબ પારકે ભાણે લાડુ મોટા જ લાગે છે. મારી પાસે બધું હોવા છતાં હું માણી શકતો નથી અને પડોશીની અદેખાઈની આગમાં સળગ્યા કરું છું. વધુને વધુ એકઠું કરવાની લયમાં ઘરની શાંતિ સળગી જાય છે. પત્ની પર ગુસ્સો કરું છું, બાળકો પર ખીજવાઈ જાઉં છું, ટેન્શન વધતું જાય છે, પ્રેશર વધતું જાય છે, ગોળીઓ ગળવી શરૂ કરું છું. ઈસુ મને કહે છે કે સંતોષની ગોળી ગળી લેને, બધું જ વ્યવસ્થિત થઈ જશે. પછી ઈસુ એક દ્રષ્ટાંત કથા કહે છે. એક માણસે જીવનમાં પૈસો જ એકઠો કર્યો છે
પૈસો એકઠો કરવામાં સોનેરી સમય વહી ગયો છે. સમય માણવા માટે છે, હંમેશા પૈસો પેદા કરવા માટે નથી. એક ઠેકાણે એક ગ્રુપના લોકો છ એક દિવસ સતત કામે આવ્યા. એમનું મહેનતાણું ચૂકવાઈ ગયું. પછી રજાનો દિવસ પૂરો થયા પછી તેઓ કામે ના આવ્યા. તપાસ કરતા જવાબ મળ્યો કે હજુ પૈસો છે, ખલાસ થઈ જશે એટલે કામે આવીશું. તેઓ સમયને માણે છે. દ્રષ્ટાંત કથામાંના માનવે એટલું તો ભેગું કર્યું છે અને સખત મહેનત કરીને એટલો તો પાક પકવ્યો છે કે હવે તેને લાગે છે કે હવે આરામ કરવો જોઈએ, ખાઈ પીને લહેર કરવી જોઈએ. પણ એ ભાઈનો પૃથ્વી પરથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. ભાઈએ ભેગું ઝાઝું કર્યું પણ માણ્યું કશુંય નહીં. જીવનયાત્રામાં ક્યાંક સંતોષ નામનો ગિયર પાડ્યો હોત તો તે ભાઈ જીવનયાત્રાને ભરપૂર માણી શક્યો હોત. ઈસુની ઈચ્છા છે કે આપણે સંતોષનો ગુણ કેળવીએ. સંતોષથી ફાયદા જ છે. એટલે હે અમારા બાપ, પ્રાર્થનામાં માત્ર આજનો જ ખોરાક માંગવાનું શીખવાડ્યું. આજના ખોરાકને સંતોષથી માણો, પછી શ્રદ્ધા રાખો કે આજનો રોટલો આપનાર આવતીકાલે આપશે જ. રણમાં માનના માત્ર એક જ દિવસ માટે ભેગું કરવાનું હતું. સંતોષનો સાથી છે વિશ્વાસ. પ્રભુ, તમે આજે આપ્યું સંતોષ, તમે કાલે આપશો વિશ્વાસ. જીવન જગતના જોઘડામાં ઈરલો ખોવાણો વન વગડામાં એ જીવન જગતના જોઘડામાં ઈરલો ખોવાણો વન વગડામાં ના જોયું ઘર ના ઉમરામાં ઈરલો ખોવાણો વન વગડામાં આ જીવન જગત ના ઝઘડામાં ઈરલો ખોવાણો વન વગડામાં જગડામાં.
શેરીયું માં જોયું મે તો ચોક માં જોયું, શેરીયું માં જોયું મે તો ચોક મારે જોયું, એ ના જોયું પોતાના અંતરમાં, હિરલો ખોવાણો વન વગડામાં, ખોવાણો વન વગડામાં, સત્સંગમાં જોયું મે તો કીર્તનમાં જોયું, ના જોયું ઈસુજીના ચરણોમાં, હિરલો ખોવાણો વન વગડામાં, જગતના ઝઘડામાં ઈરલો ખોવાણો વન